ધોરણ 9ની વિદ્યાર્થીની એક સ્પીચ રજૂ કરશે મંસૂરી નૂર સભા. શુભેચ્છાઓ. હેપી ગુરુ પૂર્ણિમા. અમર કરી નાખ્યો. ગુરુનું કામ એ છે કે તે પોતાના શિષ્યને જ્ઞાન અને જ્ઞાન આપે. ગુરુ દરેક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે. એકલવ્યની ગુરુ ભક્તિ એટલે એક સામાન્ય ભીલ હોવા છતાં પણ અમર કરી નાખે. ગુરુનું દરેક કાર્ય શ્રેયકર જ હોય છે. ફક્ત તેમનામાં આપણે વિશ્વાસ જ મૂકી દેવાનો હોય છે. ગુરુનું પૂજન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કરતા હતા. તેમ ચાંદીપની ઋષિ એ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા. તેમની આજ્ઞાનું પાલન કરવા એ હંમેશા ઊંચું છે. જેનાથી તે શિષ્યને પ્રગતિ આપે છે તે હંમેશા એટલા માટે જ ગુરુનું અને માતાનું સ્થાન હંમેશા ઊંચું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન શ્રેષ્ઠ મનાય છે. આપણે જુદા જુદા વિષયો પણ ભણવા માટે KG 1 થી માંડીને જીવનના અંત સુધી ગુરુ બનાવતા રહીએ છીએ, જે સત્ય શ્રેષ્ઠ તથા આપણને સત્ય શ્રેષ્ઠ તથા જીવનની શ્રેયકર વિદ્યા શીખવે છે તે સર્વ ગુરુજન છે. ગુરુ પ્રત્યે ભેદભાવ રાખશો નહીં. ગુરુથી દૂર ન રહો. ગુરુ વિનાનો માણસ એ આંખમાંથી વહેતું પાણી છે. ગુરુજીને કોટી કોટી વંદન. ગુરુજી પણ ભગવાન પણ અવતાર લઈ પૃથ્વી પર આવે છે ત્યારે ગુરુની જરૂર પડે છે. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મા છે. શુભ ગુરુ પૂર્ણિમા. અસ્તુ. વેરી ગુડ. નમસ્કાર. જેના વિશે લખવા માટે દરિયાની શાહી અને વૃક્ષોની કલમ બનવાનું તો પણ ના લખી શકાય. જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા ભગવાનને પણ આ ભૂમિ ઉપર જન્મ લેવો પડે છે એ પાત્ર એટલે ગુરુ. ચલો હવે આગળ. ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એક નાટક રજૂ કરશે જે આપણે શાંતિથી નિહાળીશું. માનનીય આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ અને શિષ્યનું નાટક લઈને આવ્યા છીએ. તો તે તમે ધ્યાનથી નિહાળજો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્યની વાતો જ આપણે સાંભળી છે તો તેને આજે અમે નાટક સ્વરૂપે રજૂ કરીએ છીએ. એકલવ્ય વાસ્તવમાં કોણ હતો તેની આપણને ખબર નથી, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. એકલવ્ય કોણ હતો એ આપણને ખ્યાલ નથી, તો પહેલા આપણે એકલવ્ય વિશેની જાણકારી મેળવીએ. ધર્મગ્રંથ મહાભારત પ્રમાણે દ્વાપર યુગમાં પ્રયાગરાજ નજીક શૃંગવેશ્વરપુર નામનું એક રાજ્ય હતું અને એ રાજ્યની અંદર હિરણ્યધનુ નામનો એક રાજા હતો અને એકલવ્ય જે છે એ હિરણ્યધનુ નામના રાજાનો પુત્ર હતો. હિરણ્યધનુ રાજા જે છે એ નિષાદ રાજ હતો અને એ વખતના જમાનાની અંદર નિષાદ રાજને શુદ્ધ જ્ઞાતિની અંદર ઓળખવામાં આવતા હતા. તો હિરણ્યધનુ એ વખતે શુદ્ધ રાજા તરીકે ઓળખાતો હતો, માટે મહાભારતની અંદર શુદ્ધ રાજા તરીકે એનું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી. પરંતુ એકલવ્યની વાર્તા તરીકે એટલે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એકલવ્ય જે ગુરુ માટેની પ્રદક્ષિણા એટલે કે ગુરુ માટે જે કરે છે એના વિશેની અહીંયા જાણકારી આપવામાં આવેલી છે. એકલવ્ય જે છે એ ખૂબ જ હોશિયાર, દરેક બાબતમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ હોશિયાર હોય છે. તે એક ચિત્ત હોય છે અને એકાગ્ર હોય છે. તેથી તેના ગુરુ તેનું નામ એકલવ્ય આપેલું હોય છે. આ વાત ગુરુ એના પિતા એટલે કે હિરણ્યધનુને આ વાત એમને જણાવે છે. રાજન, એકલવ્ય ભણવામાં અને બીજી દરેક બાબતમાં ખૂબ જ હોશિયાર છે, તેથી આપણે તેને વધારે અને સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ દ્રોણાચાર્ય પાસે તેને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મોકલીએ, જેથી તે તેને ધનુર્વિદ્યામાં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બની શકે. હા ગુરુજી, જેવી તમારી આજ્ઞા.
પછી બીજા દિવસની વાત છે, બીજા દિવસે રાજા હિરણ્યધનુ અને એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. પ્રણામ ગુરુદેવ, હું નિષાદ રાજા હિરણ્યધનુ, આ મારો પુત્ર એકલવ્ય, તમે તેને તમે ધનુર્વિદ્યા પ્રદાન કરો. નિષાદરાજ, ક્ષમા કરજો, ક્ષમા કરજો રાજે, હું શુદ્ધ પુત્રને શિક્ષા પ્રદાન કરતો નથી. ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. પરંતુ એ જ વખતે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યને પોતાના ગુરુ માની લે છે અને મનોમન તેમને પોતાના ગુરુ માન્યા પછી એમની પાસેથી શિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. થોડાક સમય પછીની વાત છે, ગુરુ દ્રોણાચાર્યને પોતાના શિષ્યો જંગલની અંદર ધનુર્વિદ્યા શીખવતા હોય છે. હવે ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો જોવા માટે જાય છે અને જોવે છે કે કૂતરાનું મોઢું પાનથી સીવાઈ ગયું હોય છે. અરે, આ કૂતરાનું મોઢું પાનથી કોણે સીવી નાખ્યું? પ્રણામ ગુરુદેવ, મેં જ આ કૂતરાનું મોઢું સીવી નાખ્યું છે. તું કોણ છે અને હું તારો ગુરુ કેવી રીતે? હું એકલવ્ય, નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર, જેમને તમે શિક્ષા પ્રદાન કરવા માટેની ના પાડી હતી. એ જ સમયે ગુરુ વિચારે છે કે મેં આને મારો શિષ્ય ના બનાવવાની બહુ મોટી ભૂલ કરી છે. જો મેં એને મારો શિષ્ય બનાવ્યો હોત તો કેટલું સારું હોત. હવે બધા ત્યાંથી નીકળીને આશ્રમમાં પાછા જાય છે અને એકલવ્ય જે જગ્યાએ શિક્ષા પ્રાપ્ત કરે છે ત્યાં જાય છે. ઘણા મહિનાઓ પછી એકલવ્ય એક વખત ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા સામે પોતાની શિક્ષા પ્રદાન કરે છે. તે જ સમયે ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો ત્યાં પહોંચી જાય છે. પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ. ગુરુદેવ, મેં તમારી પ્રતિમાને અનુસરીને ધનુર્વિદ્યા શીખી છે અને આજે હું ધનુર્વિદ્યામાં નિપુણ થઈ ગયો છું. હું તારો ગુરુ છું, પણ તને તું જાણતો હોઈશ કે ગુરુ દક્ષિણ આપ્યા વગર પ્રાપ્ત કરેલી માનવામાં આવતી નથી અને મેં પણ તને મારો શિષ્ય માની લીધો છે. ગુરુદેવ, હું ધન્ય થઈ ગયો કે તમે મને તમારા શિષ્ય રૂપે માની લીધો. તમારે ગુરુ દક્ષિણામાં શું જોઈએ છે? મારે ગુરુ દક્ષિણામાં તારા જમણા હાથનો અંગૂઠો જોઈએ છે. અને એ વખતે એકલવ્ય કંઈ પણ વિચાર્યા વગર પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યના ચરણોમાં અર્પણ કરે છે. આ જોઈને ગુરુ દ્રોણાચાર્યની આંખોમાંથી આંસુ આવી જાય છે. થોડાક સમય પછી, બસ, મારે અત્યાર સુધી ઘણા શિષ્યો થઈ ગયા અને આગળ પણ થશે, પણ તાર જેવો કોઈ શિષ્ય જ નથી. અને હવે ગુરુ પોતાના શિષ્યો સાથે આશ્રમમાં પાછા જાય છે અને એકલવ્ય પણ પોતાના રાજ્યની અંદર પાછો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યને કેમ આપ્યો એ વાતની આપણને ખબર નથી. તો ગુરુ દ્રોણાચાર્યએ પોતાની ગુરુ દક્ષિણાની અંદર પોતાના જમણા હાથનો અંગૂઠો માંગ્યો હતો, પરંતુ જમણા હાથનો અંગૂઠો જ કેમ માંગ્યો તો એ વિશે આપણે જાણીએ. તો જે ગુરુ દ્રોણાચાર્ય હતા એમણે અર્જુન જે હતો એમણે એક વરદાન આપ્યું હતું કે હું તને ધનુર્વિદ્યાની અંદર શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ. તો એકલવ્ય જે છે એ વખતના સમયની અંદર એકલવ્ય અર્જુન કરતાં પણ વધારે હોશિયાર ધનુર્ધર બની ગયો હતો. તો એ વખતના સમયમાં જો એકલવ્ય હોશિયાર હોત તો અર્જુન ધનુર્ધર બની શકત નહીં. માટે ગુરુ દ્રોણાચાર્યએ પોતાના શિષ્ય તરીકે એકલવ્ય પાસેથી પોતાના જમણા હાથનો અંગૂઠો માંગ્યો. અને બીજી એ પણ વાત છે કે મહાભારતના યુદ્ધની અંદર એકલવ્ય જે બહુ વધારે પડતો ધનુર્ધર હોશિયાર હોવાના કારણે અર્જુનની સામે આવી અને યુદ્ધ ના કરે એ માટે પણ એકલવ્ય પાસેથી જમણા હાથનો અંગૂઠો માંગવામાં આવે છે. જેથી કરીને જમણા હાથનો અંગૂઠો ના હોત તો ધનુર્વિદ્યાની અંદર ધનુષ્ય બાણ ચલાવવા માટે એ સક્ષમ બનત નહીં. થેન્ક યુ. જન્મ કા સાથ જાનવી કૃષ્ણ દિશા.
शुक्ल पक्ष की पूर्णिमा को मनाया जाता है। इस दिन गुरुओं शिक्षकों की पूजा और इस दिन गुरुओं शिक्षकों की पूजा और सम्मान का दिन होता है। इस दिन महर्षि महाभारत के रचयिता महर्षि वेदव्यास के जन्मदिन के रूप में भी मनाया जाता है। इस दिन उन्होंने ही चारों वेदों की रचना की थी, इसीलिए गुरु पूर्णिमा को व्यास पूर्णिमा के नाम से भी जाना जाता है। माता पिता ने जन्म दिया पर गुरु ने जीने की कला सिखाई, ज्ञान चरित्र और संस्कार की शिक्षा हमने पाई। सच्चा गुरु आरोही इस कार्यक्रम के माध्यम से आरोही के गुरु भक्ति के बारे में बताया जा रहा है। आश्रम में एक सुबह परिश्रमी सिद्ध्यन्ते कार्याणि रचा मनोरथे नय सुक्तस्ति प्रविशन्ति मुखे मृगा। वच बोलो मेरे साथ, परिश्रमी सिद्ध्यन्ते कार्याणि रचा मनोरथे नय सुक्तस्य प्रविशन्ति मुखे मृगा। तभी वहां आरुणि भागते हुए आता है। क्या हुआ वंशी, लेकिन ज्यादा देर तक नहीं रुक पाएगा।
हमें पानी के प्रवाह को रोकना ही होगा, अन्यथा आश्रम वासियों को भारी संकट का सामना करना पड़ेगा। तब तक तुम आरोही पानी के प्रवाह को रोकने का प्रयास करो। आरोही उनादान के खेत में पहुंचता है और देखता है कि उसके द्वारा बनाया गया बांध टूट गया है। उसे कुछ समझ नहीं आ रहा था कि वह क्या करे। उसने जल के प्रवाह को रोकने का बहुत प्रयास किया। तभी उसने एक उपाय सोचा। वह स्वयं जल के प्रवाह के सामने लेट गया और जल का प्रवाह उसके शरीर से कतरा कर जाने लगा। आरुणी को बहुत ठंड लगने लगी। उसका शरीर सुन्न पड़ गया था। गुरुजी के आने का इंतजार करता रहा। गुरुजी पूरी रात वहाँ नहीं आए। अगली सुबह प्रणाम मंच आरोही का कहीं दिखाई नहीं दे रहा। गुरुजी आपने तो उसे खेतों में पानी रोकने के लिए कहा था, अभी तक नहीं आया। नहीं गुरुजी। गुरुजी अपने सभी शिष्यों के साथ उना गांव के खेत में पहुँचते हैं। खेत में पहुंचने के बाद आरुणी ये तुमने क्या किया? आरुणी तुम पूरी रात जल के प्रवाह पर रोकते रहे। आपके आगे का पालन किया गुरुदेव। तुम्हें कुछ हो जाना तो आपका डरे हो बस। तुमने अपने प्राणों को संकट में डालकर आश्रम वासियों को सारी संकट से बचाया। मांगो वत्स, तुम्हें क्या चाहिए? मुझे इस विश्व का सर्वश्रेष्ठ ज्ञानी बनना है गुरुदेव। मैं तुम्हें आशीर्वाद देता हूँ कि तुम परम ज्ञानी बनो और सारे लोगों में तुम्हारी गिनती फैले। धन्य हो आरुणी। धन्य हो आरुणी। धन्य हो। गुरु का आशीर्वाद प्राप्त कर आरुणी एक महान ज्ञानी बने। आरुणी बड़े होकर उद्दालक आरुणी के नाम से प्रसिद्ध हुए। 1902 में उद्दालक आरुणी का नाम स्वर्ण अक्षरों में लिखा हुआ है। जिस तरह आरुणी ने अपने गुरु की आज्ञा का पालन किया और अपने कर्तव्य परायण पर अटल रहे, उसी तरह हमें भी अपने गुरु जी की आज्ञा का पालन करना चाहिए। धन्यवाद। खूब सरस। प्रभु नो साक्षात्कार छे, गुरु मोक्ष नो द्वार छे। जीवन एवो व्यर्थ छे ना जाने जे गुरु महिमा। शब्द मात्र बे अक्षर नो पण व्याख्या घणी विस्तृत छे। हवे आपणा मार्गदर्शक एवा गुजराती माध्यम ना आचार्य श्री ગોવિંદભાઈ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે થોડું જ્ઞાન પીરશે। શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી રૂપલબેન દવે, બેન શ્રી અંજલિ બેન, સ્ટાફ મિત્રો અને વાલા બાળકો, હવે આપણે આજે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ। એની અંદર જોયું, મેં નાટક જોયું કે ગુરુની આજ્ઞાનું પાલન એમના શિષ્યો કરે છે। પરંતુ તમને તમારા ગુરુ અહીંથી કહે છે કે અવાજ ના કરશો પણ કોઈ એનું પાલન કરતા નથી, તો ખરેખરથી આવું ના હોવું જોઈએ। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આટલો બધો અવાજ કરતો સંસ્થાનો પ્રોગ્રામ ચાલતો હોય અને અવાજ કરીએ, એ ખરેખરથી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। મિત્રો અહીં ધ્યાન બતાવ્યું કે દર મહિનામાં એક પૂનમ આવે છે। દર મહિનામાં ગુજરાતી મહિના જો બારતમ માસર એવું છે, બાર મહિના છે તો બાર પૂનમ આવે છે। એમાં આજની પૂનમ જે અષાઢ મહિનાની પૂનમ આવે છે, એ પૂનમનું મહત્વ આટલું બધું કેમ, એને ગુરુ પૂર્ણિમા શા માટે કહેવામાં આવે છે? તો વેદ વ્યાસ જે વ્યાસપીઠ કહેવાય છે, એમણે એ દિવસે વેદોનું જ્ઞાન પીરસ્યું હતું, એની રચના કરી હતી, એટલે મહર્ષિ વેદવ્યાસના નામ ઉપરથી વ્યાસ પૂર્ણિમા તરીકે આજની પૂનમને ઓળખવામાં આવે છે। એનું મહત્વ વધારે છે। તમે જુઓ દરેક આશ્રમની અંદર ફેર ફેર આજે ભજન કીર્તન સત્સંગ પૂછવાતા હોય છે અને દરેક વ્યક્તિને કોઈક ને કોઈક પોતાના જીવનની અંદર જે અંધકાર દૂર કરી અને પ્રકાશ ફેલાવવાનું કામ જે કરે છે
ए गुरु छे, चाहे शिक्षक होय, माता पिता होय, भाई होय के कोई आपणो मित्र होय, एने कदाच आपणने मार्गदर्शन आपी अने आपणो जीवन सुधारवा माटे जे आपणने रस्तो बतायो छे तो एने पण आपणे गुरु मानवा जोईए। तो मित्रों आजना प्रसंगमां जे विद्यार्थीओए ए दिवसनी खाली मेहनतमां सरस मजानुं ड्रामा आपणी समक्ष रजू कर्या छे गुजराती माध्यमना बाळकोए અને અંગ્રેજી માધ્યમના બાળકોએ અને તમામ બાળકોનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આ પ્રોગ્રામ તૈયાર કરાવવામાં જે જે સ્ટાફ મિત્રોએ તન મન અને ધનથી ખરેખરથી સારા પ્રયત્નો કર્યા એના થકી જ આપણે સારો આજનો પ્રોગ્રામ કરી શક્યા છીએ એ બદલ દરેક સ્ટાફ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પોતાનો કિંમતી સમય આપી અને બેન શ્રી રૂપલબેન આપણી સમક્ષ આવ્યા એ બદલ બેનનો ખૂબ આભાર અને આપણા ટ્રસ્ટી ચૌધરી સાહેબ જે આપણે ઉપસ્થિત રહી અને આપણને આજના વિષય અનુરૂપ જે માર્ગદર્શન આપ્યું તો સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર